નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલમંદિરની અંદર વિષય ગણિતમાં સંખ્યા છે 21 થી 30 એનો અભ્યાસ છે એ કરીશું. તમારે અહીંયા સંખ્યા ઓળખવાની છે, વાંચવાની અને બોલવાની છે. હું અહીંયાથી બોલીશ, તમારે મારી સાથે બોલવાની છે. બે પહેલાંના લેક્ચરની અંદર 1 થી 20 અંક છે એ લખ્યા બોલ્યા. આજે આપણે 21 થી 30 અંક છે એને લખીશું અને બોલીશું. અહીંયા પહેલું છે, બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. હવે આપણે એને લખીશું અને બોલીશું. આડી લાઈનમાં આપણે પહેલાં એને લખીશું. તો બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30, બગડે એકડે 21, બગડે એકડે 21, બે બગડા 22, બે બગડા 22, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે આઠડે 28, બગડે નવડે 29, બગડે નવડે 29, તગડે મીંડે 30, તગડે મીંડે 30. હવે આપણે આગળનો પેજ છે એ જોઈએ. તો એને તમને કહ્યું છે કે નીચેની પ્રવૃત્તિઓ કરો. તો એમાં અહીંયા કહ્યું છે કે મોટી સંખ્યા નીચે ચોરસમાં રાઇટની નિશાની એટલે કે સાચાની નિશાની કરો. અહીંયા આપણને પેલું આપેલું છે, બે બગડા 22 અને 24. તો એમાં સૌથી મોટું કોણ છે? તો કે બગડે ચોગડે 24. એટલે આપણે એની નીચે જ નિશાની સાચાની કરીશું. હવે એની પછી આપેલું છે કે 29 અને 27. તો એમાં મોટા છે 29. હવે અહીંયા છે 25 અને 23. તો એમાં મોટા છે 25. હવે અહીંયા 30 અને 25માં મોટા છે 30. એની પછી એમાં આપેલું છે કે નાની સંખ્યા નીચે ચોરસમાં રાઇટ કરો. તો અહીંયા બે બગડા 22માં નાની સંખ્યા છે 21, 26 અને 27માં નાના છે 26, 28 અને 27માં 27, 29 અને 26માં 26. હવે પછી કહ્યું છે કે ચિત્ર ગણીને સંખ્યા ચોરસમાં લખો. તો અહીંયા 10 10 કેરીની બે ટોપલી છે અને છુટ્ટી કેટલી છે? તો કે 3 કેરી. તો 10 2 ને 20, 10 ને 10 20, 20 ને 3 23, બગડે તગડે 23. હવે અહીંયા 10 10 ની 3 માળ છે. તો 10 20 30, તો અહીંયા આવશે તગડે મીંડે 30. હવે એની પછી આપેલા છે 10 10 બોલના બે જૂથ છે અને એક છૂટો છે, એટલે 10 10 20 ને 1 21 આવશે. હવે એની પછીનું છે કે આગળની સંખ્યા તમે લખો. હવે 30 પહેલાં શું આવશે? તો કે બગડે નવડે 29. 24 પહેલાં આવશે બગડે તગડે 23.
છવ્વીસ પહેલાં આવશે બગડે પાછળે પચીસ, અને અઠ્યાવીસ પહેલાં આવશે બગડે સાતડે સત્યાવીસ. હવે તમને કહ્યું છે કે પાછળની સંખ્યા લખો. પચીસ પછી શું આવશે? છવ્વીસ. ત્રેવીસ પછી આવશે ચોવીસ. અઠ્યાવીસ પછી આવશે ઓગણત્રીસ, અને સત્યાવીસ પછી આવશે અઠ્યાવીસ. હવે વચ્ચેની સંખ્યા લખવાની છે, તો બાવીસ, ત્રેવીસ ને ચોવીસ, છવ્વીસ અને સત્યાવીસ, બગડે સાતડે સત્યાવીસ. હવે એની પછી આવશે, કહ્યું છે કે ક્રમિક અંક જોડી ચિત્ર બનાવો. તો એકવીસ પછી આવશે બાવીસ, પછી ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ અને ત્રીસ. શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? ચિત્ર શેનું બન્યું? તો કે રીંગણા ભાઈનું. હવે આપણે એની અંદર રીંગણું કેવું હોય? તો કે રીંગણું લીલા કલરનું પણ હોય અને રીંગણું વાદળી કલરનું પણ હોય. તો હવે એની અંદર તમારે આવી રીતે રંગ છે એ પૂરવાનો છે. આવી રીતે આમ કરીને એની ટોપલી થઈ ગઈ. હવે આપણે રીંગણાનો રંગ છે એ પૂરીએ. તમારે પણ ઘરે આવી આમ રીંગણું જોડીને રંગ પૂરવાનો છે.